અને હત્યારાને સખ્તમાં સખ્ત સજા થાય તે માટે સરકારમાં રજૂઆત કરી હતી અને આ કેસને ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી સરકાર પાસેથી મંજૂરી લીધી હતી અને આ કેસ હવે ફાસ્ટ્રેક કોર્ટમાં ચાલશે તેવું જણાવ્યું હતું સાથે સાથે યુવતી હજુ સોળ વર્ષની જ હોય અને કેસમાં પોસ્કો સહિતની કલમો પણ ઉમેરવામાં આવી છે તે જણાવ્યું હતું જ્યારે આ કેસ ઉપર રાજ્ય સરકાર સીધી નજર રાખશે અને તેના માટે દર અઠવાડિયે ગાંધીનગરમાં એક ખાસ કમિટી દ્વારા આ કેસનું નિરીક્ષણ કરવામાં આવશે અને તે એક સચીવ કક્ષાથી થશે તેવું જણાવ્યું હતું અને આગામી સમયમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તેવા પગલાં લેવામાં આવશે તે ચોક્કસ છે આજે તમે એક મુલાકાત લીધી જેતપુર તાલુકાના જેતલસર ગામની અંદર આજે એક નાની દેવી દીકરીની કરપીણ હત્યા કરવામાં આવી છે અને ગઈકાલે જ મેં પ્રેસ મીડિયે અંદર કીધું કે આ બનાવને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ કારણ કે આ એક કોઈ પણ સમાજની દીકરી હોય આવું ન બનવું જોઈએ એ માટે હંમેશા બધા પ્રયત્નો કરતા હોય છે પણ જે ઘટના બની અને આ ઘટનાની અંદર જે આરોપી છે જે હરામી છે જે નરાધમ છે એને કડકમાં કડક સજા થાય એ માટે અમારા સૌના પ્રયત્નો છે ગઈકાલે જ આ ઘટનાની અંદર જે કલમ એને ગુનો દાખલ કરી દેવામાં આવ્યો હતો ગણતરીની મિનિટમાં સાથે ગઈકાલે આ ઘટનાની અંદર જે દીકરી છે એ સગીર વયની છે એટલે વધારાની પોસ્કોની કલમ ગઈકાલે એમાં ઉમેરી દેવામાં આવી છે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે હું રૂબરૂ મળી અને આ કેસની અંદર કડક કાર્યવાહી થાય ઝડપમાં ઝડપથી આ કેસ ચાલે એ માટે કાલે મારે મિટિંગ થઈ હતી અને રાજ્ય સરકારે પણ તાત્કાલિક અસરથી ગઈકાલે બધા નિર્ણયો કર્યા જે માગણી અમારી હતી કે આ કેસ ફટાફટ ઝડપથી ચાલે એ માટે સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચલાવવાની પણ મંજૂરી આપી દીધી છે સાથે સાથે સ્પેશિયલ પીપીની નિમણૂક એ પણ આ કેસની અંદર કે જે દીકરીના પરિવારજનો જે ઈચ્છે એ વકીલને રાખીને સ્પેશિયલ પીપીની નિમણૂક પણ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવશે સાથે સાથે કોર્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને એની વચ્ચેની જે કાર્યવાહી થતી હોય ડોક્યુમેન્ટના આધારે કે જેથી સજા કરવામાં જ્યારે આપણને સરળતા પડે એ માટે પેરી ઓફિસરની પણ રાજ્ય સરકારે ગઈકાલે નિમણૂક કરી દીધી છે સાથે સાથે રાજકોટ જિલ્લાના અમારા એસપી એ આખી આ ઘટના છે કે એની તપાસ રાજકોટ જિલ્લાના એસપી કરશે અને સાથે સરકારના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ કે જેમની અંડરમાં હાઈ લેવલ મોનિટરિંગની કમિટી દર પંદર દિવસે મળતી હોય છે એટલે એ ગાંધીનગર લેવલે પંદર દિવસે અને સમયાંતરે આ કેસની સમીક્ષા કરવામાં આવશે એટલે એક આ નરાધમને કડકમાં કડક સજા આપવા માટે જે રાજ્ય સરકાર તરફથી જે અમારે મંજૂરી જોતી હતી ગઈકાલે આપી દેવામાં આવી છે આજે આ દીકરીના પરિવારને મળવાયો છું જેતલસરને આંગણે મારો પોતાનો મત વિસ્તાર છે આ વિસ્તારનો હું ધારાસભ્ય છું જનપ્રતિનિધિ છું અને એક જનપ્રતિનિધિ તરીકે અમારી પણ એટલી જવાબદારી હતી છે કે એક આ જેતલસર ગામની દીકરી નહીં પણ મારી પોતાની દીકરી હોય એ પ્રમાણે આ કેસ અમે હેન્ડલ અત્યારે કરી રહ્યા છીએ અને કડકમાં કડક સજા મળે ક્યાંય છટકબારી ન મળે કારણ કે છેલ્લે ન્યાયતંત્ર ઉપર બંધારણ ઉપર ભરોસો રાખીને ચાલે છે પણ કડકમાં કડક સજા થાય અને એ માટે આજે આ દીકરીના પરિવારજનોને પરિવારજનો ને મળવા આવ્યો હતો અને આવનારા દિવસોમાં ક્યાંય આ કેસની અંદર કચાશ નહીં રે અને જે ડોક્યુમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સરકાર તરફથી મદદ થતી છે તમામ આ પરિવારને અમે કેજીવી ન્યૂઝ જેતપુર